જામનગરમાં શિવસેના દ્વારા તળાવ નેપાળ ખાતેના બ્યુટિફિકેશનનો વિરોધ કરાયો છે. મહારાષ્ટ્રથી ઉદય પામેલી શિવસેના નામની રાજકીય પાર્ટી જામનગરમાં પણ અસ્તિત્વ ધરાવે છે અને જામનગર જિલ્લાના શિવસેનાના પ્રમુખ મંદન કેસવાલે જણાવ્યા મુજબ જામનગરમાં શિવસેનાના 15,000 જેટલા કાર્યકર્તાઓ છે અને આ પાર્ટી દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે ગણ્યા ગાંઠ્યા કાર્યકરો સાથે રાખી તળાવની પાછળ બ્યુટિફિકેશન અને તેના અનુસંધાને મંદિર તથા ધાર્મિક સ્થળો બચાવવાનો હેતુ સાથે વિરોધ વ્યક્ત કરાયો હતો. આજે જે કલેક્ટર કમિશનર સાહેબને આવેદનપત્ર આપવાનું છે તે લાકોટા તળાવના બ્યુટિફિકેશન નામના નામે જે કંઈ ભ્રષ્ટાચાર થાય છે, જે કંઈ એ લોકો કરે છે એ બધું તદ્દન ખોટું છે, જામનગરની જનતાને મંજૂર નથી, એનો શિવસેના સખત વિરોધ કરે છે. બ્યુટિફિકેશનના નામે વૃક્ષોને તોડવામાં આવશે, મંદિરો તોડવામાં આવશે. જે મંદિરને વૃક્ષો તોડશે એ લોકો 100 વર્ષ સુધી પણ ઊભા કરી શકે એવી એ લોકોમાં તાકાત નથી. જામનગરમાં શિવસેનાના કાર્યકર્તાઓ કેટલા છે? જામનગરમાં શિવસેનાના કાર્યકરો કમસે કમ 15,000 કાર્યકરો છે. જામનગરના જે કંઈ પ્રશ્નો હોય છે આટલા જ કાર્યકર્તાઓ સુધી બધાને ભેગા એટલા માટે નથી કરતો કે અહીંયા બધા આવીને હચવાય એમ નથી અને તોડફોડ કરવામાં અમે માનતા નથી. અમે પ્રેમથી જે પણ કરવાનું છે એ પ્રેમથી કરવાનું છે, કોઈ કંઈ તોડફોડ કરવાની નથી. હું કમિશનર સાહેબને ખાલી એટલું વિનંતી કરું છું કે લાખોટા તળાવનો અમે વિરોધ એટલા માટે કરીએ કે ત્યાં કરવાની જરૂર નથી. જામનગરમાં શિવસેના દ્વારા તળાવનો વિરોધ કરી દેશની પરંપરા અને ધાર્મિકતાની જાળવણી અંગે ભાર મૂક્યો હતો. કિંજલ કારસારિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર.